નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર હરીશ ચંદારાણા મારી સાથે પધારેલા છે એમપી વોરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથીને ડૉક્ટર કેતન ચૌહાણ અને યોગીજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટથી પધારેલા છે ડૉક્ટર કિરીટ ગણાત્રા નમસ્કાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બાયસેકની આ બોમ્બ નામના આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો જો આજનો આપણો લેક્ચર મેનેજમેન્ટ વિષય ઉપર છે અને મેનેજમેન્ટ વિષયની અંદર જો સૌથી વધારેમાં વધારે અઘરું મેનેજમેન્ટ છે તો મિત્રો કિંમત નક્કી કરવાનો વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમય એ ગળાકાપ હરીફાઈનો સમય છે કટ થ્રોટ કોમ્પિટિશન જેને કહી શકાય છે જો કોઈ પણ કંપનીને પોતાના સ્થાને માત્ર ઊભું જ રહેવું હોય એટલે કે કંપનીના વેચાણમાં વધારો ન કરવાનો પણ જેટલું વેચાણ છે એટલું જ રાખવું હોય તો પણ એને સતત પ્રયત્નશીલ રહેવું પડે છે અને આવા સમયમાં માર્કેટિંગ એ વર્તમાન સમયની અંદર સૌથી વધારેમાં વધારે મહત્ત્વનો એક બાબત થઈ ગઈ છે આ માર્કેટિંગની અંદર મુખ્ય ચાર બાબતોનો સમાવેશ થાય છે જેના આધારે કોઈ પણ કંપની પોતાની વ્યૂહરચના બનાવી અને ભવિષ્યની અંદર એ પોતાના વેપારના મેદાનમાં આગળ વધી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ક્રીન ઉપર જોશું કે આ માર્કેટિંગ મિશ્ર છે માર્કેટિંગ મિશ્ર સેના ઉપર આધાર રાખે છે એટલે કે માર્કેટિંગ છે એ કેના પાયા ઉપર છે અને એ માર્કેટિંગના ચાર પાયા છે જેને ચાર પી તરીકે કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો જેમાંથી સૌથી પહેલો પી છે પેદાશ એટલે કે પ્રોડક્ટ બીજો પી છે પ્રાઇઝ એટલે કે કિંમત ત્રીજો પી છે પ્લેસ એટલે કે વિતરણ વ્યવસ્થા અને ચોથો પી છે પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની હોય એ કોઈ પણ કંપનીએ વેચાણ કરવું હોય તો કાંઈક વસ્તુનું ઉત્પાદન તો કરવું જ પડશે ને વિદ્યાર્થી મિત્રો તો જે એ વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુની રૂપ રંગ ડિઝાઇન એ બધી જ બાબતોનો સમાવેશ પેદાશની અંદર થાય છે માત્ર વસ્તુનું ઉત્પાદન કરવું જ નથી પણ એ વસ્તુ આકર્ષક રીએ ગ્રાહકને એ આકર્ષી શકે એવી રીતે બનાવવી પણ ખૂબ જરૂરી છે આપણને ખ્યાલ છે કે એક સમય એવો હતો ભારતની બજારની અંદર કે ગોદરેજ કંપનીના સફેદ ફ્રીજ જ વેચાતા માત્ર સફેદ કલરના એક જ સાઈઝના એક જ ડિઝાઇનના ફ્રીજનું વેચાણ થતું હતું અને અત્યારે જો તમે પોતે બજારની અંદર ફ્રીજ લેવા જાઓ તો ફ્રીજની એક આખી શ્રેણી ઊભી હોય છે જુદી જુદી દસ કંપની દ્વારા જુદા જુદા પ્રકારના ફ્રીજ બનાવવામાં આવે છે ફ્રીજની ઉપયોગીતા એક જ રાખવામાં આવે છે પણ એની ડિઝાઇન એને કલર એના રૂપરંગ વન ડોરવાળું ટુ ડોરવાળું થ્રી ડોરવાળું એવા વિવિધ પ્રકારના પેદાશ હોય છે તો આ પેદાશ એ સૌથી પહેલો માર્કેટિંગનો પી છે બીજો જે પી આવે છે એને અત્યારે આપણે ધ્યાનમાં નથી લેતા ત્રીજો પી છે પ્લેસ એટલે કે વિતરણ વ્યવસ્થા આ વિતરણ વ્યવસ્થાની અંદર પણ બે બાબતનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની જે ઉત્પાદન કાર્ય કરે છે એ ઘણીવાર ખરેખર વાપરનાર વર્ગને સીધું વેચાણ નથી કરી શકતી એવા સમયની અંદર એ મધ્યસ્થીઓની કડી તૈયાર કરે છે જેના વિદ્યા જેના વિતરણ વ્યવસ્થાનો ભાગ છે પછી એ ઉત્પાદકોલસેલર પાસે જાય ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય અને ડિસ્ટ્રીબ્યુટરો રિટેલરને વેચાણ કરે અને રિટેલર છે એ ખરેખર વાપરનાર વર્ગને એનું વેચાણ કરે તો અહીં જે વચલી કડીઓ છે એ વચલીઓ કડીઓ વિતરણ વ્યવસ્થાનો ભાગ છે ઉપરાંત વિતરણ વ્યવસ્થાની અંદર ભૌતિક વિતરણ વ્યવસ્થાનો પણ સમાવેશ થતો હોય છે ઉત્પાદન થાય છે દિલ્હીના નોઈડામાં અને વેચાણ થાય છે માત્ર ભારતની ભારતની બહાર પણ તો દિલ્હીના નોઈડાની અંદર જો વેચાણ કરવું હોય તો ટ્રક કે રિક્ષાની અંદર એ વસ્તુ દુકાનમાં મોકલી શકાય છે અને વેચાણ કરી શકાય છે પણ નોયડાની બહાર જો મોકલવું હોય તો ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટેશનની જુદી જુદી ફેસિલિટીઓ દ્વારા રેલવે દ્વારા આ માલને એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવે છે એટલે કે ભૌતિક વિતરણ વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવે છે અને ચોથો પીછે વર્તમાન સમયની અંદર અભિવૃદ્ધિ પ્રમોશન વગર કોઈ પણ વેચાણ શક્ય જ નથી એટલે કે વિવિધ તબક્કે જે વેચાણકર્તાઓ છે એની જે ચેનલ છે પછી ઉપભોક્તાઓ હોય છેલ્લો ચેનલના ભાગરૂપે રિટેલર હોય એના પહેલાની ચેનલના ભાગરૂપે અથવા પછી ડિસ્ટ્રીબ્યુટર હોય આ બધા એને અમુક રીતે અભિવૃદ્ધિ પ્રમોશન મોટિવેશન આપવું પડે છે પછી એ નાણાકીય મોટિવેશન હોય કે બિન નાણાકીય હોય જાહેરાત હોય કે ફ્રી સેમ્પલ હોય આ બધી જ બાબતો દ્વારા એને પ્રમોશન આપવું પડે છે વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુઓ શક્ય છે પણ સાથે સાથે જરૂરી છે કિંમત જેનો સૌથી મહત્વનો ભાગ છે તો અહીં આજે આપણો જે ટોપિક છે કે આ બધી વસ્તુઓ પેદાશ ઉત્પન્ન કર્યા પછી કઈ કિંમતે વેચવી એ વેચાણ કિંમત નક્કી કરવી એ આજનો આપણો મુખ્ય ટોપિક છે કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવામાં જાય ત્યારે અવેજ પેટે કાંઈક તો આપવું પડશે તો આ શું આપવું અથવા ઉત્પાદકે શું પ્રાપ્ત કરવું અવેજ પેટે તો એ જ કિંમત આજનો આપણો સૌથી મહત્વનો વિષય છે અને એ વિષય છે આપણો કિંમત નિર્ધારણ એટલે કે પ્રાઇઝિંગ વિદ્યાર્થી મિત્રો આ પ્રાઇઝિંગ વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે પ્રાઇઝિંગ એટલે શું એનો અર્થ એની જુદી જુદી વ્યાખ્યાઓ પ્રાઇઝિંગના ઉદ્દેશ્ય શું કામ કોઈ પણ કંપની પ્રાઇઝ અથવા કર્મિયત નિર્ધારણ કરે છે એના ઉદ્દેશ્યો એને અસર કરતા પરિબળો એટલે કે જ્યારે કિંમત નિર્ધારણ કંપની દ્વારા કરવામાં આવતી હોય છે ઉત્પાદક દ્વારા કંપની વસ્તુની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે આ કિંમત નક્કી કરતા સમયે કયા કયા પરિબળો અસર કરતા હોય છે અને એ ઉપરાંત કિંમત નક્કી કરવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે

વિદ્યાર્થી મિત્રો આ બહુ મહત્ત્વની બાબત છે કોઈ પણ કંપની જ્યારે ઉત્પાદન કરે છે તો એવા સમયની અંદર જ્યારે વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવે છે ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આ પેદાશ લક્ષી ચલિત અને બિનચલિત બધા જ પ્રકારના ખર્ચાઓ થાય છે એટલે કે પેદાશ જ્યારે થાય છે ઉત્પન્ન થાય છે એનું પ્રોડક્શન થાય છે ત્યારે ખર્ચાઓ થવાના છે વિતરણ વ્યવસ્થા એટલે કે માલ એક સ્થળથી બીજા સ્થળે મોકલવામાં આવે છે બીજા વેપારીઓને મોકલવામાં આવે છે આવી જે વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે પણ ખર્ચો કરવાનો છે જાહેરાતો કરવાની છે અભિવૃદ્ધિ કરવાની છે ફ્રી સેમ્પલ આપવાના છે નમૂનાઓ આપવાના છે તો એવા સમય પણ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે ખર્ચ એટલે જે ફોર પી છે એમાંથીને ઉત્પાદન કરે એટલે કે પ્રોડક્ટ તૈયાર કરે તો ખર્ચ થાય છે વિતરણ વ્યવસ્થા કરે તો ખર્ચ થાય છે અભિવૃદ્ધિ કરે તો ખર્ચ થાય છે તો કંપનીને કાંઈક તો આવક હોવી જોઈએ તો શેની આવક થશે વિદ્યાર્થી મિત્રો યસ યુ આર રાઇટ અને એ આવક થશે કિંમતની એ વસ્તુનું જ્યારે વેચાણ કરવામાં આવશે ને ત્યારે કિંમત વસૂલ કરવામાં આવશે એ જ એની એકમાત્ર આવક છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ પણ ઉત્પાદક માટે આવક માટેનું એક જ સ્ત્રોત છે અને એ છે કિંમત તો આ કિંમત કેટલી અગત્યની છે આના ઉપરથી નક્કી કરી શકાય છે હવે આપણે જોઈએ કિંમત નિર્ધારણ માટેનો અર્થ શું હોઈ શકે છે સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો કિંમત નિર્ધારણ માટેનો અર્થ કિંમત એટલે માલ સેવાનું નાણાંમાં વિનિમય મૂલ્ય હવે નાલ સેવાનું નાણામાં વિનિમય મૂલ્ય કરવું હોય એટલે કે જ્યારે કોઈ વસ્તુ કે સેવા વેચવામાં આવે છે ત્યારે એની નાણાંમાં કિંમત કેટલી થાય છે એ નક્કી થાય છે એટલે કે દાખલા તરીકે કોઈ બસની અંદર તમારે જવાનું હોય એક સેવા છે રાજકોટથી અમદાવાદ જવું હોય તો એ સર્વિસ બસ ટ્રાન્સપોર્ટેશન તરફથી આપવામાં આવે છે એ એક મૂલ્ય એકસો દસ રૂપિયા તો આ એ નાણાંમાં મૂલ્ય બસમાં તો ઉતરા રિક્ષા લીધી તો ફરીથી એનું મૂલ્ય નક્કી થયું વીસ રૂપિયા કોઈ ખાદ્ય પદાર્થ લીધો કોઈ ચોકલેટ લીધી દસ પૈસા લે વીસ પૈસા બે રૂપિયા એનું મૂલ્ય છે તો કોઈ પણ વસ્તુ અને સેવા બંને બાબત આવી જાય છે કોઈપણ વસ્તુ કે સેવાનું જ્યારે વિનિમય મૂલ્ય નક્કી કરવામાં આવે છે ત્યારે તેને આપણે કિંમત શબ્દમાં કહી શકાય છે આ કિંમત જુદી જુદી હોઈ શકે છે ફરીથીને આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિલિયમ સ્ટેટને કિંમત નિર્ધારણનો જ્યારે અર્થ આપ્યો ત્યારે એમણે એમ કીધું છે કે કિંમત એટલે પેદાશ અને સંબંધિત સેવાના વિનિમય માટે જરૂરી એવા નાણાકીય સાધનો અહીં એમ કહી શકાય કે કિંમત એ સાધ્ય નહીં પણ સાધન છે વિદ્યાર્થી મિત્રો કંપનીના સ્વીકૃત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને માલ અને સ્ટોકનું કિંમતમાં નિર્ધારણ થાય છે એટલે જ કિંમત નિર્ધારણ શક્ય બને છે એટલે માત્ર ને માત્ર પેદાશ અને જે સેવા હોય છે એ પેદાશ અને સેવા છે એના દ્વારા જ કિંમત નિર્ધારણ કરવામાં આવતી હોય છે જેવી પેદાશ જેવી સેવા એના આધારેની કિંમત નક્કી થઈ શકતી હોય છે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોશું વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદકની દ્રષ્ટિએ પેદાશની પડતર એ કિંમત નિર્ધારણની ન્યૂનતમ કક્ષા છે જ્યારે કે ગ્રાહકની દ્રષ્ટિએ પેદાશની ઉપયોગિતા એ કિંમત નિર્ધારણની મહત્તમ કક્ષા છે વિદ્યાર્થી મિત્રો આ સમજૂતી ખૂબ ખાસ માગેલી છે ઉત્પાદક અને ગ્રાહક આ બંનેના દ્રષ્ટિકોણથી કિંમત એ જુદું જુદું મહત્ત્વ દર્શાવે છે ઉત્પાદક છે એ કિંમત નિર્ધારણનો એનો ઉદ્દેશ્ય છે કે એની જે પડતર છે એની જે કોસ્ટ છે વસ્તુ બનાવવા માટેની જે પડતર કિંમત છે એ પડતર કિંમતના આધારે એ નક્કી કરે છે કિંમત જ્યારે કે ગ્રાહક માટે કોઈ એક વસ્તુની કિંમત નાણાંમાં તો છે જ પણ સાથોસાથ એને કેટલો સંતોષ આપે છે એના આધારે એની કિંમત નક્કી થાય છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો એમ કહીએ કે ભાઈ બહુ જરૂરિયાત નથી ગ્રાહકને અને ગ્રાહક એમ કહે છે કે ભાઈ મારે સાદી બસની અંદર જવું છે રાજકોટથી ને અમદાવાદ તો એવા સમયમાં સાદી બસનો જે ભાવ હોય એકસો દસ રૂપિયા ટિકિટ આપી દીધી પણ હવે જો ગ્રાહકને બહુ જરૂરિયાત છે તાત્કાલિક જવું છે અને એને વધારે પૈસા પોસાય છે તો એવા સમયમાં એક્સપ્રેસ લક્ઝરી વોલ્વમાં જાય છે કારણ કે એનાથી એને સંતોષ મળે છે એને સમય બચે છે અને એનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે તો આવા સમયમાં એ જ સેવાનું મહત્વ એ જુદું થઈ જાય છે તો ગ્રાહકના દ્રષ્ટિકોણથી એ સેવાનો એનો મહત્તમ ઉપયોગ એના માટે કેટલો છે એનાથી એને સંતોષ કેટલો મળે છે એના આધારે એની કિંમત નક્કી કરવામાં આવે છે મારી સાથે બે પ્રાધ્યાપક મિત્રો બેઠેલા છે હું બીજા પ્રાધ્યાપક મિત્ર કેતનભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે સાહેબ આના ઉપર કંઈક પ્રકાશ ફેંકો કે ઉત્પાદકની દ્રષ્ટિએ આ કિંમત કઈ રીતે નક્કી થઈ શકે અને ગ્રાહક માટે આની કિંમત કઈ રીતે નક્કી થઈ શકતી હોય છે સંધારણા સાહેબ ઉત્પાદકની દ્રષ્ટિએ તો એને મહત્તમમાં મહત્તમ નફાનો આશય ઓછો હોય છે એટલા માટે હંમેશા ઉત્પાદક પડતર હોય એની અંદર એ હંમેશા નફાનો કેમ મહત્તમ નફો મળે એનો આશયથી કામ કરતો હોય છે જ્યારે ગ્રાહકને છે એને ગ્રાહકને તો એમ જ લાગતું હોય છે કે જેટલી ઓછી કિંમત મળે અને વધારે વધારે ઉપયોગીતા મળે અને વધારે વધારે એનો ફાયદો થાય એના માટે થઈને એ કામ કરતો હોય છે એટલે બને ત્યાં સુધી એવો ભાવ રહેવો જોઈએ કે બંને ત્યાં બંને વચ્ચેનો વચ્ચેની કિંમત થાય એ પ્રમાણે કિંમત નક્કી થવી જોઈએ ખૂબ સરસ ચવાહાણ સાહેબ હજી એક ઉદાહરણ આપવું સાહેબ જ્યારે કોઈ દર્દીને સેવા આપવાની હોય છે એને દર્દ દૂર કરવા માટે ડૉક્ટરો પાસે જવાનું હોય છે ત્યારે આ દર્દીની જરૂરિયાત કેવી છે એના આધારે ઘણીવાર ડૉક્ટરની પાસેથી કિંમત લેતા હોય છે જો સરકારી હોસ્પિટલમાં જાય તો કાંઈ પણ પ્રકારની સેવાની કિંમત લેવામાં નથી આવતી કારણ કે એનો ઉદ્દેશ્ય નફાખોરીનો નથી હોતો પણ જ્યારે કોઈ ડોક્ટરો પાસે જાય છે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે ત્યારે એને કેવી સેવા મળે છે એના આધારે ગ્રાહક પોતે પણ રકમ ચૂકવવા માટે તૈયાર હોય છે જો એને ઇમરજન્સી હોય અને તાત્કાલિક એને સેવાની જરૂર હોય અને સંતોષ હોય તો વધારે સેવા પણ એની કિંમત ચૂકવી શકે છે તો એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કિંમત છે એ કિંમત ચોક્કસ ઉત્પાદકની દૃષ્ટિએ પડતરને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવતી હોય છે પણ ગ્રાહક ઘણીવાર એ કિંમત છે એ એની ઉપયોગિતા એ વસ્તુની ઉપયોગિતાના આધારે નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ને આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે કિંમત નિર્ધારણ શું કામ જરૂરી છે હવે આપણે કિંમત નિર્ધારણના ઉદ્દેશ્ય તરફ આગળ વધીએ અને મારી સાથે એમપી પી વોરા કોમર્સ કોલેજમાંથી પધારેલા કેતન ચૌહાણ સાહેબને હું વિનંતી કરીશ કે વિદ્યાર્થી મિત્રોને આ કિંમત નિર્ધારણના ઉદ્દેશ્ય વિશેની સંપૂર્ણ માહિતી આપે થેન્ક યુ ચંદારાણ સાહેબ કિંમત નિર્ધારણના ઉદ્દેશ માટે જોઈએ તો આપણે જે તે ધંધાકીય પર્યાવરણમાં આર્થિક જીવનનો પ્રારંભ કરવો હોય ત્યારે ધંધાકીય પેઢી સાહસે કેટલીક નીતિઓ જેવી કે ખરીદ નીતિ વેચાણ નીતિ ઉત્પાદક નીતિ કિંમત નીતિ એ રીતે એને નીતિઓ નક્કી કરવાની હોય છે આ નીતિઓના સમૂહોએ અને આધારે સંચાલકોએ જુદા જુદા કાર્યો કરવાના હોય છે આ નીતિઓની અંદર તમારે ઉદ્દેશ વગરની નીતિ કોઈ કામ આવી શકતી નથી એટલા માટે ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ જો બરાબર ન હોય કોઈ ઉદ્દેશ વગરની પ્રવૃત્તિ હોય તો તે સારી રીતે કાર્ય કરી શકતી જ નથી અને પ્રવૃત્તિ ભાગ્યે જ કોઈ પરિણામ લાવી શકે છે કિંમત નિર્ધારણની અંદર જુદા જુદા કેટલા બધા ઉદ્દેશો છે એ ઉદ્દેશોને આપણે બરાબર સમજીએ તેના માટે થઈને આપણે ત્રણ ભાગ પાડ્યા છે એ ત્રણની અંદર એક નફાલક્ષી ભાગ છે નફાલક્ષી ઉદ્દેશો છે એક બજારલક્ષી ઉદ્દેશો છે અને ત્રીજા અન્ય ઉદ્દેશો છે એ આપણે પીપીટી પ્રમાણે જોઈએ આપણે આગળ જોઈએ તો નફાલક્ષી ઉદ્દેશો જે છે તેની અંદર મહત્તમ નફાની પ્રાપ્તિનો ઉદ્દેશ પહેલો છે કોઈ પણ પેઢીના હેતુઓની અંદર સૌથી પ્રબળ હેતુ જો હોય તો તેનો હેતુ છે નફાની મહત્તમ નફો અને આ મહત્તમ નફો પેઢીના એટલા માટે જરૂર છે કે પેઢીના અસ્તિત્વનો આધાર જ છે છેના ઉપર છે મિત્રો નફા ઉપર તો આ નફો જે છે એ નફો દરેકને મહત્તમ નફો મેળવવાના આશય કંપનીને હોય પરંતુ કંપની નફો વધારેમાં વધારે મળે કેવી રીતે તો એને અર્થ એ થાય કે એને માટે એની પેદાશની પ્રતિષ્ઠા વધારે હોવી જોઈએ તો એ સારાને સારો નફો કમી શકે બીજું કે તેની અંદર માલની ખેંચ કે તંગી હોય તો ગ્રાહક એને વધારે વધારે નફો આપી શકે અને ત્રીજું માંગની મૂલ્ય નિરપેક્ષતા હોય તો ત્યારે ગ્રાહકો ઊંચી કિંમત આપી શકે છે અને આ ઊંચી કિંમત અગત્યની છે મહત્તમ નફો ઊંચી કિંમત દરેક કંપની મેળવે પરંતુ દરેક કંપની મેળવા પછી એનો કેટલો લાંબો સમય સુધી એ મહત્તમ નફો મેળવી શકે એ મારા ખ્યાલ પ્રમાણે કિંમત નિર્ધારણનો સૌથી અગત્યનો ઉદ્દેશ રહેલો છે કારણ કે દરેકને કિંમત વધારે વધારે મહત્તમ નફો મળે એ રીતની કિંમતને પોસાય પરંતુ એ લાંબો ગાળો કેટલો જાળવી શકે એ કિંમત નિર્ધારણનો ઉદ્દેશ સૌથી અગત્યનો છે બીજો આપણે જોઈએ તો કિંમત નિર્ધારણ ઉદ્દેશની અંદર કે રોકાણ પર યોગ્ય વળતર મેળવવાનો ઉદ્દેશ ખાસ કરીને જાહેર ઉપયોગિતાવાળી કંપનીઓ અને મોટા પાયા પર રોકાણ કરતી કંપની પોતે કરેલ રોકાણ પર યોગ્ય દરે વળતર મેળવી શકે એ રીતે પેદાશની કિંમત નક્કી કરતી હોય છે મોટે ભાગે સામાન્ય રીતે આપણે જોઈએ તો કે ચૌદથી સોળ ટકાનો આશય નફો કિંમત મેળવવા કિંમત ઉપર વળતર મેળવવાનો હોય છે પરંતુ એ જુદા જુદા આશય પ્રમાણે હોય છે એની અંદર પેદાશ વળતરનો જે નિયમ છે એની અંદર કામ લાગે છે અને યોગ્ય વળતર મેળવવાનો ઉદ્દેશ છે ત્રીજું જોઈએ નફાલક્ષી ઉદ્દેશની અંદર એક થોડું કઈ સાહેબ મૂડીરોકાણ પર યોગ્ય